चलो तुरंत 10 चैप्टर नंबर 2 एसिड बेज अने क्षार काले आपणे हाइड्रोजन क्लोरीन कई रीते मळे छे अने सोडियम हाइड्रोक्साइड कई रीते बने छे ए जोयुं हतुं। हवे आजे आपणे जोईशुं के ए जे प्रक्रिया हती एने आपणे क्लोर आल्कली प्रक्रिया कही हती। शुं कालनी जे आपणी प्रक्रिया हती एने आपणे शुं कह्युं हतुं क्लोर आल्कली प्रक्रिया। तो क्लोर आल्कली प्रक्रियामां जे हाइड्रोजन मळे छे पछी क्लोरीन मळे छे अने सोडियम हाइड्रोक्साइड मळे छे तो आ त्रण वस्तु जे मळे छे एनी શું લખ્યું છે પ્રશ્નમાં કે ક્લોર આલ્કલી ક્રિયામાં ઉત્પન્ન થતી ત્રણેય નિપજોની ઉપયોગિતા સમજાવો। હવે ઉપયોગિતા એટલે કે એમાં શું શું મળે છે, એક તો હાઇડ્રોજન મળે છે, બીજું ક્લોરીન મળે છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, તો આ ત્રણેયની ઉપયોગિતા સમજાવો। તો એના માટે નીચે એક ચાર્ટ આપેલો છે, ચાર્ટ જોઈ લઈએ આપણે। નીચે એક ચાર્ટ આપેલો છે, આ એનોડ છે, આ કેથોડ છે, એનોડ એટલે પોઝિટિવ લખેલું છે, કેથોડ એટલે નેગેટિવ લખેલું છે, બંનેને બેટરી સાથે જોડેલા છે। હવે આપણને ખબર છે H2 એટલે હાઇડ્રોજન, હાઇડ્રોજન એટલે H+ આયન એટલે પ્લસ કઈ બાજુ જાય, નેગેટિવ બાજુ, તો જો આ કેથોડ છે નેગેટિવ એ બાજુ પ્લસ ગયો। એ જ રીતે ક્લોરીન એટલે Cl- ક્યાં જાય, માઇનસ છે એટલે પ્લસ બાજુ જાય, એટલે એનોડ બાજુ, તો જો Cl આ બાજુ ગયેલો બતાવ્યો છે અને H+ જે છે આ બાજુ બતાવ્યો છે। હવે Na+ પાછો Na જેમાં Na હતો NaCl, તો NaCl-માં જે Na છે એ પણ પ્લસ, કારણ કે Na-ની સંયોજકતા +1 થાય, તો એ પણ +1 છે એટલે એ પણ નેગેટિવ તરફ જશે, નેગેટિવ એટલે કેથોડ બાજુ જશે। અને OH- એટલે એની પણ સંયોજકતા -1 એટલે કે માઇનસ હોવાથી પ્લસ બાજુ એટલે કે એનર બાજુ જશે। એ ફિગર તમને નીચે બતાવેલી છે। હવે જુઓ તો Cl2 જ્યાંથી બહાર નીકળે છે એ એનોડ બાજુથી બહાર નીકળે છે, H2 જે છે એ કેથોડ બાજુથી બહાર નીકળે છે, અને નીચે જે છિદ્રાલુ પડદો પણ એક મૂકેલો છે એનોડ કેથોડ માટે, અને દરિયાનું ક્ષારીય પાણી પણ આપણે એડ કરેલું છે, અને દરિયાનું ક્ષારીય જળ ધરાવતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને બીજી બાજુથી બહાર મળે છે। હવે આપણે આમાં એવું જાણવાનું હતું કે જે ત્રણ જે નિપજો જે મળે છે એ ત્રણ નિપજોની જે ઉપયોગિતા છે એ કઈ કઈ છે, તો જે ક્લોરીન છે તો ક્લોરીનનો ઉપયોગ શામાં થાય, આપણને ખબર છે કે ફટાકડીને ક્લોરીનની ગોળીઓને બધું શામાં નાખવામાં આવે, પાણી શુદ્ધ કરવા માટે નાખવામાં આવે। તો ક્લોરીન જે છે ક્લોરીનના ઉપયોગો જળ ઉપચારની ક્રિયા માટે, સ્વિમિંગ પુલમાં પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે કે PVCમાં, સંક્રમણહારકો, ક્લોરોફ્લોરોકાર્બન અને કીટનાશકોમાં થાય છે। ફરીથી ક્લોરીનનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, જળ ઉપચાર, સ્વિમિંગ પુલ, PVC, સંક્રમણહારકો, ક્લોરોફ્લોરોકાર્બન અને કીટનાશકોમાં થાય છે। એ વાત થઈ ક્લોરીનની। હવે એ જ વાત આપણે કરીએ કે હાઇડ્રોજન, એ જ વાત આપણે કરીએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનમાં એનો ઉપયોગ શામાં થાય છે, વળતર, પછી માર્ગેરોન, ખાતર માટે એમોનિયા એમાં થાય છે, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું નીચે આપેલું છે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય છે, ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા, સાબુ અને પ્રક્ષાલકો, કાગળની બનાવટ પણ કૃત્રિમ રેશા। ફરીથી આપણને ચાર્ટ આપેલો છે, ચાર્ટમાં શું આપેલું છે, એનોડ આપેલો છે, કેથોડ આપેલું છે, એનોડ અને કેથોડ બંનેને આપણે એક બેટરી સાથે જોડેલા છે। હવે એનોડ એટલે પ્લસ, કેથોડ એટલે માઇનસ, હવે આ બંનેની વચ્ચે એક છિદ્રાળુ પડદો મૂકેલો છે, એનોડ એટલે પ્લસ આયન, કેથોડ એટલે માઇનસ આયન। હવે અહીંયાથી ક્લોરીન મળે છે અને અહીંયાથી હાઇડ્રોજન ગેસ મળે છે, હવે અને અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હવે આ ત્રણેયના ઉપયોગો આપણે લખવા હોય તો ક્લોરીનના ઉપયોગ શું છે, જળ ઉપચાર, સ્વિમિંગ પુલ, પોલિવિનાઇલ ક્લોરાઇડ, સંક્રમણ હારકો, ક્લોરોફ્લોરોકાર્બન અને કીટનાશકોમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે, હાઇડ્રોજનનો ઉપયોગ બળતર, માર્ગેરોન, ખાતર માટે એમોનિયામાં, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા, સાબુ અને પ્રક્ષાલકોમાં, કાગળની બનાવટમાં અને કૃત્રિમ રેશાઓની બનાવટમાં થાય છે। આમ આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે ત્રણેય ત્રણ નિપજો બતાવો ક્યાં મળે છે એ, તો એ બતાવી દીધી ચાર્ટ સ્વરૂપે, અને ત્રણેય ત્રણ નિપજોની ઉપયોગો શું છે તો એ ઉપયોગો પણ ચાર્ટમાં બતાવી દીધા। હવે નીચેનો ક્વેશ્ચન છે, વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડરની બનાવટ એના ઉપયોગો લખો। વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડરની બનાવટ અને એના ઉપયોગો લખો। તો ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનો, ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનો જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીનનો શુષ્ક ફોડેલો ચૂનો એને આપણે જે કહીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર મળે છે। તો જો આ ક્લોરીન, તો ક્લોરીનનું Cl2 આપેલું છે, ફોડેલો ચૂનો CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ગિવ્સ CaOCl2 આ જે છે એનું રાસાયણિક નામ તો છે કેલ્શિયમ ઓક્સીહાઇડ્રો, સી એટલે કેલ્શિયમ, ઓ એટલે ઓક્સી અને Cl2 એટલે ક્લોરાઇડ, તો કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ, પણ કેલ્શિયમ ઓક્સી જે ક્લોરાઇડ જે રાસાયણિક નામ છે એનું આપણે સાદું નામ જોઈએ તો એનું સાદું નામ છે બ્લીચિંગ પાવડર। ફરીથી
क्लोरिन नो शुष्क फोड़ेला चूना साथ प्रक्रिया करिए तो अपने ब्लीचिंग पाउडर मिले तो क्लोरिन एट सीएल टू एने शुष्क फोड़ेलो चूनो एट कैल्शियम हाइड्रोक्साइड साथ प्रक्रिया करिए तो कैल्शियम ऑक्सीक्लोराइड मे जेने सीएओ सीएल टू वे दर्शावा है रासायणिक नाम कैल्शियम ऑक्सीक्लोराइड है। विरंजन पाउडर तो आज ब्लीचिंग पाउडर जो उपयोग है टेक्सटाइल उद्योग में सूतराव कापड़ लीनन में पछी कागर उद्योग में लाकड़ा मावा में विरंजन लॉन्ड्री धोयेला कपड़ा माटे अनेक रासायणिक उद्योगों में ऑक्सीडेशन करता तरीके पीवाना पानी ने जंतुरहित करवा माटे पण वपराय छे। फरीथी ब्लीचिंग पाउडर ब्लीचिंग पाउडर एटले के क्लोरिननी फोड़ेला चूना एट्ले के कैल्शियम हाइड्रोक्साइड साथ प्रक्रिया करवामां आवे तो आ प्रक्रिया थी अपने विरंजन पाउडर मळे छे। विरंजन पाउडर नुं रासायणिक नाम छे कैल्शियम ऑक्सीक्लोराइड जेनू रासायनिक नाम कैल्शियम ऑक्साइड क्लोराइड है। सीएल टू सीएल टू क्लोरिन आपेलो छे क्लोरिन की प्रक्रिया करिए आप कैल्शियम हाइड्रोक्साइड साथ तो सीएल टू प्लस सी ए ओ एच ट्वाइस तो कैल्शियम ऑक्सीक्लोराइड तो कैल्शियम ऑक्सीक्लोराइड एट सी ए ऑक्सी एट ओ क्लोराइड एट सीएल टू सीएल टू सीएल टू सी ए ओ एच ट्वाइस साथ आप प्रक्रिया करिए तो अपने पानी। हवे नीचे समीकरण आपेलो छे समीकरण जोईए आपणे तो सीएल टू प्लस सी ओ एच ट्वाइस गीव सी ओ सी एल टू एच टू ओ सी एल टू एट क्लोरिन सी ओ एच ट्वाइस एट कैल्शियम हाइड्रोक्साइड फोल्डर चूनो सी ओ सी एल टू एट कैल्शियम ऑक्सीक्लोराइड प्लस एच टू ओ जो रासायनिक नाम है। विरंजन पाउडर उपयोग टेक्सटाइल उद्योग में सूत्रव कापड़ लीनन विभंजन कापड़ उद्योग में लाकड़ा मावा विरंजन लॉन्ड्री में धोयेला कपड़ा विरंजन अनेक रासायनिक उद्योगों में ऑक्सीडेशन करता तरीके उपयोग थे पीवाना पानी ने जंतुरहित करने वपराय है। हवे नीचे जो है बेकिंग सोडा હવે આપણે જોઈએ બેકિંગ સોડા તો બેકિંગ સોડા સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં સી ઓ ટુ અને એનએસથ્રીને પસાર કરવામાં આવે તો બેકિંગ સોડા મળે છે। હવે જો નીચે સોડિયમ ક્લોરાઇડ એનએસસીએલ પ્લસ એમાંથી પાણી સાથે એટલે એચ ટુ ઓ એમાંથી સીઓ ટુ પસાર કર્યો એમોનિયા પસાર કર્યો એટલે એમોનિયમ ક્લોરાઇડ મળે છે અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે। સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા તેમાં બેકિંગ સોડા મળે છે જેમ કે સોડિયમ કાર્બોનેટ પ્લસ એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ ટુ એનએ ઓ એનએ એચ સીઓ થ્રી એટલે કે બે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે। હવે બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે તે મંદ બિન ક્ષારીય છે। ખોરાક રાંધતી વખતે જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તેને નીચે મુજબની પ્રક્રિયા કરીને સોડિયમ કાર્બોનેટ બનાવે છે જેમ કે સોડિયમ બાયકાર્બોનેટ એટલે એને એચ સીઓ થ્રી એમાંથી ગરમ કરવામાં આવે તો એને ટુ સીઓ થ્રી એચ ટુ અને સીઓ ટુ મળે છે। આનો ઉપયોગો કયા કયા છે તો બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં થાય છે તેને ગરમ કરવામાં આવે તો અને અથવા પાણી સાથે મિક્સ કરવામાં આવે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતા સીઓ ટુ વાયુને લીધે પાઉ અને ભજીયા ફૂલે છે પરિણામે તે નરમ અને પોચા બને છે એને એચ સીઓ થ્રી પ્લસ એચ પ્લસ તો સીઓ ટુ એચ ટુ ઓ અને એસિડનો સોડિયમ ક્ષાર। ત્રીજું એસિડિટી માટે રાહત માટે એન્ટાસિડ વપરાય છે પછી ઇનો ખબર છે ઇનોમાં આજ વપરાય સોડા એસિડ અગ્નિશામક આગ બુજાવવા માટે ચેપનાશક તરીકે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગ માટે પણ આ વપરાય છે। ફરીથી પહેલી પ્રોસેસ એવી હતી કે એમોનિયમ સોડિયમ ક્લોરાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરી સીઓ ટુ એનએસ થ્રી તો એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ બાયકાર્બોનેટ મળે છે। આ સોડિયમ બાયકાર્બોનેટ અને આ એને ટુ સીઓ થ્રીના જલીય દ્રાવણમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી તો સોડિયમ બાયકાર્બોનેટ મળે છે। આમ બે અલગ અલગ રીતે આપણને બેકિંગ સોડા અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ મળે છે। હવે સોડિયમ બાયકાર્બોનેટને ગરમ કરવામાં આવે તો એમાંથી સોડિયમ કાર્બોનેટ એટલે કે એને ટુ સીઓ થ્રી મળે છે પાણી અને સીઓ ટુ પણ મળે છે। આના ઉપયોગો કયા કયા છે તો બેકિંગ સોડા ટાર્ટ્રિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે તેને ગરમ કરવામાં આવે તો પાણી સાથે મિશ્ર કરીને તેમાંથી ઉદ્ભવતા હતા સીઓ ટુ વાયુને લીધે પાઉ ભજીયા ફૂલે છે પરિણામે તે નરમ પોચા બને છે। સોડિયમ કાર્બોનેટ પ્લસ એચ પ્લસ ગીવ સીઓ ટુ એચ ટુ એસિડનો સોડિયમ ક્ષાર એસિડિટીના રાહત માટે પણ એન્ટા એસિડ સોડિયમ એસિડ અગ્નિશામક આગ બુજાવવા માટે ચેપનાશક તરીકે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગમાં પણ બેકિંગ સોડા વપરાય છે। હવે આજના લેક્ચરમાં આપણે શું જોયું તો ક્લોર આલ્કલી પ્રક્રિયાથી કઈ કઈ નિપજો મળતી હતી એનો ચાર્ટ જોયો તો પછી નીચે બ્લીચિંગ પાવડર એનો ઉપયોગ અને બેકિંગ સોડા। હવે આ બ્લીચિંગ પાવડર છે બેકિંગ સોડા છે કાલે આપણે ધોવાનો સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ જે ભણીશું આ ચાર પાંચ ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન કમ્પલસરી તમારા એક્ઝામમાં હશે બરાબર। કાલની બે થિયરી બાકી છે એ આપણે કાલના લેક્ચરમાં જોઈ લઈશું।